पुरुषोत्तम दर्शन ना विश्वे प्रसार करवाना अक्षर पुरुषोत्तम दर्शन ना विश्वे प्रसार करवाना योद्धा युवानो श्री जी ना योद्धा प्रमुख स्वामी महाराज महान स्वामी महाराज नो आपने आदेश छे के रोज माता पिता ने वंदन करो अहिया रहीने तो ये थई शके एवुं नथी पण हमणा जे मोला भाई फोटो राखीने रड्या तो आपणे फोटो मूकीने पगे लागी शकीए रोज એમને પંચાંગ પ્રણામ કરી શકીએ રોજ વોટ્સઅપ દ્વારા સવારના પોરમાં એમને પંચાંગ પ્રણામનો સંદેશો મોકલી શકીએ આ રીતે આપણે એમની સ્મૃતિ રાખી શકીએ અને એના ઉપકારનો બદલો વાળી શકીએ તો એવું આપણે કરી શકીએ કારણ કે કહ્યું છે કે બીજું બધું ભૂલો ભલે મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં હા વંદન હવે તો સત્સંગ સભાનું પાક્કું પ્રોમિસ 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 અ વેરી પ્રેક્ટિકલ ડેફિનેશન ઓફ વોટ ઇઝ ફેથ ઇન ગોડ વોટ એવર હેઝ હેપન્ડ ઇન માય લાઈફ સો ફાર વોટ એવર ઇઝ હેપનિંગ એટ ધ મોમેન્ટ એન્ડ વોટ એવર વિલ હેપન ઇન ફ્યુચર હેઝ હેપન્ડ વિથ ધ વિશ ઓફ ગોડ હેપનિંગ વિથ ધ વિશ ઓફ ગોડ વિલ હેપન વિથ ધ વિશ ઓફ ગોડ And it's happening for my good. And if I keep that attitude, it happens for my progress and success. Bhagwan ma shraddha etle atlu ch. Yodha yuvano mahant swami na Jeevan sangrame jitvana Yodha yuvano shri ji na Yodha yuvano સ્વામી નામ પ્રમુખ સ્વામી ના સ્વામી ના મહંત સ્વામી ના સ્વામીના વચને ચૂર ચૂર બનવાના મન ધાર્યું મૂકીને સ્વામીના વચને ચૂર ચૂર બનવાના વફાદાર રહીને શ્રી હરિના વફાદાર રહીને શ્રી હરિના ભજન ભક્તિ નિત કરવાના વફાદાર રહીને શ્રી હરિના ભજન ભક્તિ નિત કરવાના વફાદાર રહીને શ્રી હરિના ભજન ભક્તિ નિત કરવાના યોધા યુવાનો શ્રીજીના યોધા યુવાનો સ્વામીના પ્રમુખ સ્વામીના સ્વામીના મહંત સ્વામીના યોધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના જીવનમાં જો આદર્શ સિંહ સંતાન બનવું હોય તો એમના માટે આપણા જીવનમાં રોલ મોડલ તરીકે એક સિંહ પુરુષ હોવા જરૂરી છે અને આપણા સૌના એ સિંહ પુરુષ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બાપા આપ અમારા સૌના સિંહ પુરુષ છો બાપા આપ કરેજિયસ છો આપ ફિયરલેસ છો આપ સ્ટેબલ છો બાપા આ બધાના ગુણોથી આપ અમારા આદર્શ છો અને અમે આપના સિંહ સંતાનો છીએ કર્મ વચને વ્રતિ સેવાના મન કર્મ વચને વ્રતિ સેવાના શૂરવીર અમે સૌ વ્રતિ સેવાના કદી ન દેહને ગળવાના યોદ્ધા યુવાનો શ્રીજીના યોદ્ધા યુવાનો
પ્રમુખ સ્વામી ના સ્વામી ના મહંત સ્વામી ના આમાં તો જાણપણું રાખવું પડે તમે શાના માટે આવ્યા છો એ ધ્યાનમાં ભણવા માટે આવ્યા છો એટલે ભણવા ભણી લો બીજું કાંઈ વચ્ચે દખલ ના કરી જઈએ અને આપણે મા બાપ કેટલી મહેનત કરીને તમને અહીં મોકલ્યા છે એ પણ યાદ રાખવાનું ભૂલી નહીં જવાનું સ્વામી ના જીવન સંગ્રામે